અહીંયા મગફળી ખરીદી છેલ્લા 3-1 મહિનાથી ચાલે છે, પણ અહીંની જે સિસ્ટમ છે બહુ જ ખરાબ સિસ્ટમ છે. કારણ કે ખેડૂતોને જે 20-25-50 કે 100ની અંદર ફોન કરીને રોજે રોજ બોલાવવાનો, એના બદલે જથ્થાબંધ 500-500ના ટોળામ બોલાયા અને 10-15 દિવસ ખેડૂતો અહીંયા રોડ ઉપર અને આ ગોડાઉનની અંદર ચક્કર કાઢતા રહ્યા અને રાત દિવસ એવી ઠંડીમાં પડ્યા રહ્યા, પણ ખેડૂતોનો કોઈ સાંભળતો નથી. અહીંયા મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર શ્રી અને ગોડાઉન ઉપર જે અહીંયા નાફેડના અધિકારીઓ છે અને જે પુરવઠાના અધિકારીઓ છે, આ લોકો કોઈ કશું જવાબ આપતા નથી. અને ખેડૂતો બિચારા હેરાન થાય છે. છેલ્લા 8-8 દિવસથી અહીંયા ઘણી વખત બારદાન મળતા નથી. 8-8 દિવસ બારદાન ન મળે એટલે ખેડૂત બિચારો 8-8 દિવસ અહીંયા લાઇનમાં ભૂખ્યો અને તરસ્યો પડ્યો રહે છે. સરકારમાં પણ ઉપર ઘણી બધી રજૂઆતો કરી છતાં કોઈ રજૂઆતો સાંભળી નથી. અહીંયા નીચેથી લઈને ઉપર સુધી બધા જ પૈસાની વાતો કરે છે. ગુલાબી નોટ પકડાવો તો જ ખેડૂતોના તોલ થાય છે. બાકી ખેડૂતો 10 દિવસથી આ હોય કે 15 દિવસથી હોય, પૈસા વગર કશું જ કરતા નથી અને પૂરેપૂરો ભ્રષ્ટાચાર ચાલે છે અને ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે. અને પહેલાં લોકો કહેતા 15 તારીખ, પછી 12 તારીખ, અને હવે આજે એવું કહેવામાં આવ્યું કે આજથી ભાઈ આ ગોડાઉન બંધ થઈ ગયું છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. તો બિચારા આ ખેડૂતો 10-15 દિવસથી આ ગોડાઉન અને આ રોડ ઉપર બેઠા હતા, આ લોકોને હવે ક્યાં જવું તો ક્યાં જવું. એટલે ખેડૂતોને તો ખૂબ જ મોટી મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. તો જે બાકી ખેડૂતો રહ્યા ઓનલાઈન થયેલા છે, એ લોકોને તાત્કાલિક ધોરણે સરકારશ્રીએ બારદાનની વ્યવસ્થા કરી અને આ ખેડૂતોને ન્યાય આપો એવી અમારી માગણી છે. ચૌધરી જયસુંગભાઈ.